स्वागत। एक महत्वपूर्ण समाचार मिली रहा है। गुजरात जाहिर सेवा आयोग द्वारा लेवायेल परीक्षा मामले आ समाचार प्राप्त थी रहा है। पाटण जिला गुरु ब्राह्मण समाजे आनो विरोध नोंधाव्यो छे। अपमानजनक शब्दनो प्रयोग करवामां आव्यो हतो अने आज कारणसर विरोध करवामां आवी रह्यो छे। पाटण कलेक्टर ऑफिस बहार विरोध प्रदर्शित करवामां आव्यो। नायब कलेक्टर ने आ मामलाने लईने आवेदन पत्र पण आप्युं छे। जे रीते आ समाचार मळी रह्या छे, गुजरात जाहिर सेवा आयोग द्वारा लेवायेल परीक्षामां पाटण जिल्लाना गुरु ब्राह्मण समाजे विरोध नोंधाव्यो होवाना समाचार प्राप्त थई रह्या छे। अपमानजनक शब्दनो प्रयोग करवामां आव्यो हतो आ परीक्षामां, तेवो विरोध करवामां आवी रह्यो छे। पाटण कलेक्टर ऑफिस बहार विरोध पण दर्शाव्यो अने साथे ज तेओએ आवेदनपत्र पण नायब कलेक्टरने सुपરત કર્યું હતું। પ્રવીણ દરજી અમારા રિપોર્ટર છે ફોન લાઈન પર। પ્રવીણ, શું છે આ સમગ્ર મામલો? જે વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાની અંદર જે ગુરુ બ્રાહ્મણ સમાજના લોકો છે તેઓના સમાજના તમામ યુવાનો સાથે જોડાઈ અને આજે તેઓએ વિરોધ જાહેર કર્યો હતો। જેઓના કહેવા પ્રમાણે 30 જૂને ગુજરાતમાં જે જાહેર સેવા આયોગ દ્વારા જે પોલીસ ઇન્સ્પેક્ટરની લિખિત પરીક્ષા લેવામાં આવી હતી તેમાં કેટલીક જગ્યાએ તેઓએ તેમના સમાજ વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો। જેની અંદર આ 134 નંબરના પ્રશ્નની અંદર ગુરુ બ્રાહ્મણ સમાજનું અપમાન કરાયું હોય તે બાબતે આજે તમામ સમાજના લોકો એકત્રિત થઈ અને પાટણ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું અને ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરી અને તેનો વિરોધ કર્યો હતો। જી, આભાર તમામ જાણકારી માટે પ્રવીણ। નાયબ કલેક્ટરને તેઓએ આવેદન પત્ર આપ્યું છે, સાથે જ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે પરીક્ષા લેવાઈ હતી તે પરીક્ષામાં અપમાનજનક શબ્દનો ઉપયોગ તેમના સમાજ માટે કરવામાં આવ્યો હોવાનો આ વિરોધ જે છે તે સામે આવી રહ્યો છે।